नवसारी जिला शैक्षणिक संघ संकलन समिति द्वारा जिला कलेक्टर मार्फत राज्य मुख्यमंत्री ने लिखित में आवेदन पत्र पाठवाम विविध मांगणीओनो समावेश कर्यो छे अने तेम नहीं करवामां आवे तो आंदोलन करवानी चीमकी पण आपवामां आवी छे। राज्य में मोटा भागनी शालाओं में शिक्षक कारकुन पटावारा ग्रंथपाल लैब टीचर वगैरह शैक्षणिक अने बिन शैक्षणिक कर्मचारीओनी खाली जग्या भरवा माटे रजूआत करी छे। राज्यना मंत्रीओए चूंटणी पूर्ण थया बाद शाला शुरू थाय ते पहला ठराव करवानी जाहेरात करवामां आवी हती, परंतु शाला शुरू थयाने पण हवे दोढ मास वीती गयो छतां पण ठराव करवामां आव्यो नथी, जेथी समग्र राज्यमां આજના દિવસે જૂની માંગણીઓને લઈને શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આવેદન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના પગલે નવસારી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા નવસારી જિલ્લા કલેક્ટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી શૈક્ષણિક કર્મચારીઓની 100% કાયમી ભરતી કરવા, જૂની પેન્શન યોજના લાગુ કરવા, બિનશૈક્ષણિક વર્ગ 3 ક્લાર્ક અને વર્ગ 4 પટાવાળાઓની ખાલી જગ્યાઓ ઉપર મહેકમની જોગવાઈ મુજબ પ્રમોશન આપવા, પાત્રતા ધરાવતા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવા સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી છે, જ્યારે આગામી 24મી જૂને તમામ કર્મચારી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે અને સંચાલકોની ઉપસ્થિતિમાં પ્રથમ 2 તાસમાં વાલી સંમેલન યોજી વાલીઓને શાળામાં કર્મચારીઓની ઘટ અને શિક્ષકોને આપવામાં આવતી શિક્ષણ સિવાયની કામગીરીને લીધે બાળકોના શિક્ષણ ઉપર પડતી વિપરીત અસરથી વાકેફ કરાશે અને સમગ્ર રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ સંલગ્ન રાજ્ય મહિલા વિંગ પ્રમુખ શ્રીમતી સોનલ પટેલ, આજ રોજ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો બાબતે આખા ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ જિલ્લા સમાહર્તા અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવાનો એક કાર્યક્રમ નક્કી થયો છે અને તબક્કાવાર વિવિધ કાર્યક્રમો હવે આપવામાં આવશે। એના પ્રથમ તબક્કામાં આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે અમે અહીં ભેગા થયા। સરકાર સાથે અમારા જે વિવિધ પ્રશ્નો છે, વારંવાર સરકારશ્રીએ મૌખિકની અંદર એની અમને ખાતરી આપી છે, પણ હજી સુધી કોઈ એના ઠરાવ કર્યા નથી। કરાર આધારિત શિક્ષકોની જે ભરતી કરવા માટેની સરકારની વાત છે, એના માટે અમે એવું કહીએ છીએ કે જો કરાર આધારિત શિક્ષકને પોતાનું ભવિષ્ય સ્ટેબલ નહીં હોય તો શિક્ષણને ન્યાય શું આપી શકશે? એટલે કરાર આધારિત શિક્ષકોની ભરતી બંધ કરવી, શાળા કક્ષાએ જે વહીવટી કર્મચારીઓનો ખૂટ છે એ ઝડપથી એમની ભરતી થાય, એટલે જે કામગીરી છે શાળા કક્ષાની એ ઝડપથી કરી શકાય, સાથે સાથે બાળકોને પણ યોગ્ય ન્યાય શિક્ષણની અંદર આપી શકાય। શિક્ષકોને જે વધારાની કામગીરી સોંપવામાં આવે છે એ કામગીરીમાંથી પણ એમને મુક્ત કરવામાં આવે। CPF શિક્ષકો જે છે, જે લોકોને ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ પડતી નથી એવા જે શિક્ષકો છે, એમની 300,000 રોકડમાં રૂપાંતર ઝડપથી થાય। શિક્ષકોને જો યોગ્ય ન્યાય મળશે તો એ લોકો શિક્ષણમાં ન્યાય આપી શકશે અને ભારતનું ભાવિ ઘડતર વધારે સારી રીતે થઈ શકશે। આજે અમે જિલ્લા સમાહર્તાને જે આવેદનપત્ર આપ્યું, એ આવેદનપત્રની સાથે એમણે લગભગ 30 મિનિટ સુધી અમારી સાથે ખૂબ શાંતિપૂર્વક વાત કરી, હકારાત્મક એમનો એપ્રોચ રહ્યો છે અને એમણે સરકાર પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન। ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે। લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે। ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ, લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ। પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક
एक वक्त नी मुलाकात कायमी संभाणु बनी रहेशे। स्थल खुशी ब्यूटी सलून 6-7 बीजू मा सिटी सेंटर कॉम्प्लेक्स सीट पी अंडर आर हाई स्कूल नी सामे बाखरिया बस स्टैंड प्रांतिज तालुको प्रांतिज जिल्लो साबरकांठा। कॉन्टेक्ट नंबर 6351229403 9033878573।